આજનું સત્ર હંગામેદાર રહેવાની શક્યતાઓની વચ્ચે સત્રની બહારનો જે માહોલ છે તે પણ હંગામેદાર રહે તેવી પૂરેપૂરી સંભાવનાઓ જોવા મળી રહી છે. કોંગ્રેસ દ્વારા આજે ખેડૂત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે, જેની શરૂઆત સવારે 9 કલાકે થનાર હતી. જોકે ત્યારબાદ ખેડૂતોની પાંખી હાજરી જોવા મળતા આ કાર્યક્રમનો જે સમય હતો તે પાછો ઠેલવામાં આવ્યો હતો. હમણાં જ થોડા સમય પહેલા અહીં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા જે છે તેઓ પહોંચ્યા હતા, બળદગાડામાં સવાર થઈ તેઓ અહીં પહોંચ્યા હતા અને સાથે જ તેમના આગમનની સાથે જ હવે થોડાક સમયની અંદર તેઓ સંબોધન કરે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. આ સભા સ્થળ પર થોડાક સમયની અંદર પરેશ ધાનાણી અને સાથે જ રાજીવ સાતવ પણ પહોંચશે. કોંગ્રેસનું આજે જે કાર્યક્રમ છે વિધાનસભા ઘેરાવનો તેને લઈને કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે તે બહાર ગામથી પણ અહીંયા પ્રસાર થઈ રહ્યા છે. જોકે તમામ લોકો જે છે તે અંદર પ્રવેશ કરી રહ્યા છે. તમામ જે ગાડીઓ છે તે ગાડીઓ પણ અલગ અલગ જગ્યાએથી અલગ અલગ જિલ્લાઓમાંથી આવી રહી છે. તમામ કાર્યકર્તાઓ જે છે તે જે ગાંધીનગરના જે સત્યાગ્રહ છાવણી છે ત્યાં પહોંચી રહ્યા છે. જો કે એવી વાત પણ સામે આવી છે કે તેમના કાર્યકર્તાઓને રોકવામાં આવી રહ્યા છે, પરંતુ અત્યારે તો તમામ બહારની ગાડીઓ પણ અંદર પ્રવેશ કરી રહી છે અને તમામ લોકો જે છે તે લોકો પણ અંદર પ્રવેશ કરી રહ્યા છે. તો ક્યાંક ને ક્યાંક કોઈને રોકવામાં આવતું હોય અત્યાર સુધી એવું કંઈ સામે આવ્યું નથી. ત્યારે ટૂંક સમયમાં જ આ કાર્યક્રમ જે છે તે શરૂ કરવામાં આવશે અને જે વિધાનસભા ઘેરાવનો જે કાર્યક્રમ છે કેટલો સફળ રહે છે તે જોવાનું રહ્યું. કેમેરામેન મુંજાલ સાથે નવીન ઝા, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો આ કાર્યક્રમ કેટલો સફળ રહે છે તે જોવાનું રહેશે. રાજીવ સાતવ, અમિત ચાવડા, સિદ્ધાર્થ પટેલ, અર્જુન મોઢવાડિયા આ તમામ જે નેતાઓ છે તે સ્ટેજ પર પહોંચી ચૂક્યા છે. આ નેતાઓનું જે સંબોધન રહેશે તે પણ ખૂબ જ સરકાર પર પ્રહાર કરનારું રહેશે તે શક્યતાઓ નકારી ન શકાય. એક તરફ જ્યાં અનેક મુદ્દાઓને લઈને કોંગ્રેસ હવે સરકારને ઘેરવાનું મન બનાવી ચૂકી છે અને તેમાં તેઓએ ખેડૂતોનો પણ સાથ સહકાર લીધો છે. એને પગલે જ ખેડૂતો માટે આજે એક મહાસંમેલન આયોજિત કરવામાં આવ્યું છે, જેમાં ખેડૂતોને લઈને જે પણ પ્રશ્નો છે, ખેડૂતોના જે પ્રશ્નો છે એ સરકાર સામે મૂકવાના પ્રયત્નો કરવામાં આવશે. સાથે જ આને એક રીતે 2019 પહેલાનું એક શક્તિ પ્રદર્શન પણ માનવામાં આવી રહ્યું છે. કોંગ્રેસ પાર્ટી દ્વારા સરકાર વિરુદ્ધ અવિશ્વાસની જે દરખાસ્ત દાખલ કરી છે એ દરખાસ્ત વિધાનસભા ગૃહમાં દાખલ થાય અને ભૂતકાળની અંદર 4 વખત દરખાસ્ત માટે જે દિવસે દરખાસ્ત દાખલ થઈ હોય એ જ દિવસે ગૃહના નેતાએ દરખાસ્ત ઉપર ચર્ચા કરવાની મંજૂરી આપી હોય. અમે અપેક્ષા રાખીએ છીએ કે આ સમયગાળા દરમિયાન આવતીકાલે સરકારશ્રી અવિશ્વાસ દરખાસ્ત ઉપર ચર્ચા રાખે અને ચર્ચામાં અમે પૂરતો સમય આપીને ચર્ચા કરી શકીએ. તો સરકાર સાથે ચર્ચા કરવાનો મુદ્દો મૂકવામાં આવ્યો છે. સરકાર અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા કરે તે પ્રકારની માંગ મૂકવામાં આવી છે કોંગ્રેસ દ્વારા. આ બંને દિવસ જે છે તે ધમાકેદાર રહેવાની શક્યતાઓ છે, કારણ કે અનેક પ્રશ્નો જે છે તે પછી આંદોલનો હોય કે પછી હોય ખેડૂતોના પ્રશ્નો, આ તમામ પ્રશ્નોને લઈને કોંગ્રેસ જાણે કે સરકારને ઘેરી લેવાનો મૂડ બનાવી ચૂકી છે. તેને લઈને જ આજે આ ખેડૂત સંમેલન આયોજિત કરવામાં આવ્યું છે. તેને લઈને ધીમે ધીમે જે છે તે નેતાઓ, કોંગ્રેસના મોટા નેતાઓ સ્ટેજ પર પહોંચી ચૂક્યા છે. થોડાક સમયમાં તેઓ સંબોધનની શરૂઆત કરશે, જ્યાં ખેડૂતોના અનેક મુદ્દાઓ સાથે આજે આ સંમેલન યોજવામાં આવ્યું છે. ત્યારે જોવાનું રહેશે કે આ સંમેલનથી હવે કોંગ્રેસને કેટલો ફાયદો થાય છે. ખેડૂતોને સાથે રાખીને એઓ સરકારને જાણે કે બતાવવાની કોશિશ કરી રહ્યા છે. અને હવે અન્ય સમાચારો પર નજર કરીએ તો સમાચારો રાજકોટથી મળી રહ્યા છે, જ્યાં પેટ્રોલના વધતા ભાવ પર અનોખી પ્રતિજ્ઞા લેવામાં આવી છે. રાજકોટના બિલ્ડરે મનોમન લીધી છે એક પ્રતિજ્ઞા. રમેશ રામાણી હાલમાં ભાજપના આગેવાન પણ છે. તેઓએ કહ્યું છે કે પેટ્રોલના ભાવ 40 રૂપિયા નહીં થાય ત્યાં સુધી તેઓ કાર નહીં ચલાવે. બિલ્ડર સાયકલ લઈને નીકળે છે. રમેશ રામાણીએ સમાજને એક ઉત્તમ મેસેજ આપ્યો છે, જ્યાં તેઓએ કહ્યું છે કે પેટ્રોલના ભાવ જ્યાં સુધી 40 રૂપિયા નહીં પહોંચી જાય ત્યાં સુધી તેઓ તમામ સ્થળો પર સાયકલ લઈને જ પહોંચશે. એક અનોખી પ્રતિજ્ઞા આ બિલ્ડર દ્વારા લેવામાં આવી છે. તો આ પ્રકારની અનોખી પ્રતિજ્ઞા લેવામાં આવી છે આ બિલ્ડર દ્વારા. ત્યારે આ જગ્યાએ વધુ વાત કરવા અમારા સંવાદદાતા હરીન માત્રાવાડી અમારી સાથે જોડાઈ રહ્યા છે.
હરીન ઉત્તરોત્તર વધતા પેટ્રોલ ડીઝલના ભાવ અને હવે આ વધતા પેટ્રોલના ભાવને લઈને એક અનોખી પ્રતિજ્ઞા લેવામાં આવી. જ્યાં સુધી 40 રૂપિયા સુધી પેટ્રોલ નહીં પહોંચે ત્યાં સુધી સાયકલ પર સવારી કરશે આ બિલ્ડર. જાણવા માંગે છે આ કોઈ મામલો શું સામે આવે છે. જે રીતે પેટ્રોલ ડીઝલના ભાવ છે તે દિવસે દિવસે વધી રહ્યા છે ત્યારે લોકો પરેશાન નહીં પરંતુ જે ભાજપના આગેવાનો છે, બિલ્ડરો છે, તેઓ પણ પરેશાન છે. એક બિલ્ડર રાજકોટના છે અને ભાજપના આગેવાન છે રમેશ રામાણી. તેઓએ પ્રતિજ્ઞા લીધી છે કે જ્યાં સુધી ભાવ 40 રૂપિયા નહીં પહોંચે ત્યાં સુધી સાયકલ ઉપર તેઓ સવારી કરશે. અને ભાજપના આગેવાન છે, આ વોર્ડના ઉપપ્રમુખ છે રમેશભાઈ આપણી સાથે. રમેશભાઈ શું પ્રતિજ્ઞા આવી, અનોખી શું પ્રતિજ્ઞા? હવે પેટ્રોલના ભાવ જ્યાં સુધી 40 નહીં થાય ત્યાં સુધી હું ફોર વ્હીલ નહીં ચલાવું, આવી મેં નિયમ લીધી છે. અને મારી સાથે આ વોર્ડ નંબર 17ના અનેક કાર્યકરો એટલે 25-30 જણાએ એવું નક્કી કર્યું છે કે આપણે સાયકલ ચલાવી તો આપણે બીજાને કહી શકીએ કે ભાઈ આમ નહીં આમ કરો. અને પેટ્રોલના ભાવ વધતા જાય છે તો કોઈ પણ વ્યક્તિ, એક વ્યક્તિથી આ ન થાય. આપણા વડાપ્રધાન છે, એક જ વ્યક્તિ છે, એ એક જ વ્યક્તિ એવા છે જે 18 કલાક કામ કરે છે, તો એને સાથ આપવો જોઈએ. પહેલાં સાંસદ, ધારાસભ્ય અને કોર્પોરેટર હોય બરાબર, તો આ લોકો સાથ આપતા નથી. 18 કલાક એને એવી કાંઈ એકને ફરજ નથી કે 18 કલાક કામ કરવાનું. તો આ મેસેજ ઠેઠ વડાપ્રધાન સુધી પહોંચવા જોઈએ અને ધારાસભ્ય અને સંસદ સભ્ય વતી અને તમારા વતી. તમે તો ભાજપના આગેવાન છો, આ વોર્ડના ઉપપ્રમુખ છો, છતાં પણ તમે કેમ આવી પ્રતિક્રિયા? કોંગ્રેસ હંમેશા વિરોધ કરતો હોય છે, તમે તો ભાજપના થઈને વિરોધ કરો છો. એ કહું, કોંગ્રેસ વિરોધ કરે છે, કોંગ્રેસને એ નથી ખબર કે 18-20 રાજ્યોની અંદર એની સરકાર છે, તો એને પહેલ કરવી જોઈએ. 25 રૂપિયા અમે અમારા ઘટાડી દઈએ પછી ભાજપનો પહેલ કરે મને કહેજો, કારણ કે એ લોકોને ખાલી નારાજ લગાવવા છે કે પેટ્રોલનો ભાવ વધી ગયો, પેટ્રોલનો ભાવ વધી ગયો, તો એને નથી ખબર પડતી એના રાજ્યમાં કેમ નથી ઘટાડતા. તો આ એ ઘટાડે એટલે આ તો ઘટાડવાના જ છે, આ ઘટશે જ, 100% ઘટશે મને ખાતરી છે. અને અમે એટલા માટે પ્રતિજ્ઞા લીધી કે આ વખતે ધારાસભ્યોને કે સંસદ સભ્યોને વોર્ડમાં નથી જવું પડતું, અમારે જવું પડે છે. વોર્ડની અંદર સળગતા પ્રશ્નો 5 છે. ગેસના ભાવ ડબલ થઈ ગયા, પેટ્રોલના ભાવ ડબલ થઈ ગયા, ત્યાર પછી લાઇટ બિલ જે 2.5 મહિને આવે, 3 મહિને આવે છે, 2 મહિને આવે છે, એ મહિને મહિને લાઇટ બિલ આપો, કારણ કે 100 યુનિટથી વધારે થયેલા ભાવ વધારે લોકો ભરો, પણ મારે જ 8500 રૂપિયા લાઇટ બિલ આવ્યું, કેમ પોહાય નાના માણસને કેમ પોહાય? આપણે પ્રશ્નનો ઉકેલ શું? આ પ્રશ્નનો ઉકેલ બધાએ સાથે મળીને કામ કરવું જોઈએ. અને જો આપણે બીજેપીને આ વખતે લાવવાની છે 100%, વડાપ્રધાન આપણે નરેન્દ્રભાઈ જેવા જ જોઈએ, 18 કલાક કામ કરવાવાળા હોવા જોઈએ. એટલે એને લાવવા માટે આ અમે જાગૃતતા બૂથવાળાઓને, બૂથ હળગી રહ્યું છે એટલે બૂથને શાંત કરવા માટે આ કર્યું છે. બીજા ભાજપના આગેવાનોને, કાર્યકરોને, લોકોને હવે શું સંદેશો આપશો? તમે જેમ સાયકલ ચલાવો છો બીજાએ ચલાવી જોઈએ. બીજા બધા કાર્યકરોને હું એક જ સંદેશો આપીશ કે આપણે અઠવાડિયામાં એક દિવસ સાયકલ ચલાવવાની, બાઇક અથવા ફોર વ્હીલ નહીં ચલાવવાની. આવું આપણે કરશું તો બીજા ભાજપવાળા આવું કરશે તો કોંગ્રેસવાળાને શીખ મળશે. તમારી પાસે કેટલા બાઇક ને ફોર વ્હીલ છે? મારી પાસે 2 બાઇક અને 1 ફોર વ્હીલ. તો ખાસ કરીને રમેશભાઈ છે અત્યારે તેઓ ક્યાંય પણ જાય છે તે સાયકલ લઈને જાય છે, અન્ય લોકોને શીખ આપવા માગે છે. ભલે તેઓ આ વોર્ડના ભાજપના ઉપપ્રમુખ હોય પરંતુ અન્ય લોકોને શીખ આપવા માગે છે કે જે રીતે પેટ્રોલ ડીઝલના ભાવ છે તે ઓછા કરવામાં સૌનો સાથ જોશે અને સૌના સાથ દ્વારા જ જે છે આ પેટ્રોલ ડીઝલના ભાવ કદાચ ઓછા થઈ શકે. પરંતુ સૌથી મહત્ત્વની વાત એ છે કે ભાજપના પેટ્રોલના ભાવ પ્રતિ લિટર 40 એ નહીં પહોંચે ત્યાં સુધી તેઓ સાયકલ સવારી કરશે તેવું કહેવાયું છે.